કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા આપણી સાથે જોડાઈ રહ્યા છે. વજુભાઈ, ખૂબ જ દુઃખદ સમાચાર મળી રહ્યા છે. અભેદ ભારદ્વાજ જેવો આપણી વચ્ચે નથી રહ્યા, એક વિદ્વાન વ્યક્તિત્વ સૌ કોઈ ગુમાવ્યું છે. આપ શું કહેવા માંગો છો? એટલે અભયભાઈ ભારદ્વાજ સાથે મારે તો જે દિવસે એ વ્યક્તિ 8-10 વર્ષના હતા ત્યારથી જ મારે એની સાથે પરિચય છે. એ વ્યક્તિ ખૂબ જ બુદ્ધિશાળી અને પરોપકારી વ્યક્તિ તરીકે એમને હંમેશા કાર્ય કર્યું છે. પાર્ટીના કાર્યની અંદર એમને ખૂબ જ સક્રિય રહી અને લીગલી અને સામાજિક ક્ષેત્રે તમામ રીતે એ સક્રિય થયા છે. એમની વિદ્વતા ફક્ત વકીલાત પૂરતી નહીં, પરંતુ બાકીના સામાજિક ક્ષેત્રે પણ એટલી જ એમની વિદ્વતા હતી. એમને પોતાને એમને કોઈ દિવસ સત્તા માટે થઈને ક્યારેય પાર્ટી પાસે માગણી કરી નથી, પરંતુ પાર્ટીએ એમની યોગ્યતા જોઈ અને રાજ્યસભાના સભ્ય બનાવ્યા હતા. પરંતુ કમનસીબે આપણે એટલું કહી શકીએ કે આ દુઃખદ બીના બની છે. એ દુઃખદ બીના માટે થઈને ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે, એટલું જ આપણે એમને ભગવાનને પ્રાર્થના કરી શકીએ. બિલકુલથી હવે માત્ર પ્રાર્થના કરવી જ રહી. વજુભાઈ, ખાસ કરીને કારકિર્દીની જ્યારે તમે વાત કરી રહ્યા છો કે ન માત્ર એક રાજકીય નેતા તરીકે તેમણે કામ કર્યું છે, પરંતુ સાથે સાથે જે સામાજિક કામગીરી છે અથવા તો સેવા કહું તેમના તરફની ખૂબ જ ઉમદા રહી છે, તે બાબતને લઈને શું કહેશો? એટલે એમનો ઉમદા કાર્યની અંદર કઈ બ્રહ્મ સમાજની અંદર ઘણા લાંબા સમય સુધી તે પ્રમુખ તરીકે પણ લઈ ચૂક્યા છે. અને પરશુરામ જે પ્રમાણે કૃષ્ણ ભગવાનનો જન્મ ઉજવી છીએ આપણે, એવી રીતે ભગવાન પરશુરામનો જન્મ પણ સમસ્ત રીતે અમારી રાજકોટની પ્રજાને જાગૃત કરી, સૌરાષ્ટ્રની પ્રજાને જાગૃત કરી, ભગવાન પરશુરામના જીવન પણ પ્રમાણે જીવન જીવવાની પ્રેરણા આપનાર એ અભયભાઈ ભારદ્વાજ હતા. એને બ્રહ્મ સમાજની તો ખૂબ જ સેવા કરી છે, પરંતુ સમાજ સમસ્ત સમાજની અંદર પણ એમને એટલી જ સેવા કરેલી છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ દુઃખદ પરિસ્થિતિની અંદર હોય તો ધીરજથી એમની વાત સાંભળી અને પૂરેપૂરી સહાયતા અભયભાઈ કરતા હતા. આવું વૈવિધ્ય પ્રકારનું વ્યક્તિત્વ ધરાવનાર, ખૂબ જ બુદ્ધિશાળી અને બુદ્ધિ પ્રતિભા ધરાવનાર વ્યક્તિને આજે સમાજે એની ઉણપ છે. ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે એવી ઈશ્વરને પ્રાર્થના. જી, વજુભાઈ આભાર, ખૂબ ખૂબ આપનો અમારી સાથે જોડાયા તે બદલ. તો ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી રહી છે, શ્રદ્ધા સુમન પાઠવવામાં આવી રહ્યા છે, કારણ કે અભેદ ભારદ્વાજ હવે આપણી વચ્ચે નથી રહ્યા. રાજ્યસભાના સાંસદ કોરોનાથી તેમનું નિધન થયું છે. તો ગુજરાત જનતા યુવા મોરચાના તેઓ મહામંત્રી પણ રહી ચૂક્યા છે. બ્રહ્મ સમાજ તરફથી તેમને એકલવ્યનું બિરુદ પણ આપવામાં આવ્યું. નાનપણથી જ તેઓ RSSના સ્વયંસેવક પણ રહ્યા છે, એટલે કે એક મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી. અને આ વિદ્વાન વ્યક્તિત્વ ગુમાવવાથી ઘણી બધી ખોટ ચોક્કસથી પડશે ગુજરાતને. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પણ આપણી સાથે જોડાઈ ગયા છે. સર, આપને ખાસ કરીને જ્યારે આ દુઃખની ઘડી છે ત્યારે અભય ભારદ્વાજની સાથેની કામગીરી અને સાથે તેમની સાથે જોડાયેલી આપ વાતોને કેવી રીતે યાદ કરી રહ્યા છો? અભયભાઈ ભારદ્વાજ આ જગતમાં નથી રહે જાણીને ખૂબ દુઃખ થયું છે. કલ્પના પણ નથી થતી. હજુ હમણાં બપોરે હું પૃચ્છા કરતો હતો કે એમને તબિયત, રાજકોટથી મિત્રો આવેલા હતા કે ઇમ્પ્રુવમેન્ટ છે, સારું થઈ રહ્યું છે અને ભગવાન સારું કરશે એવું માનતા હતા. વિદ્વાન વકીલ એટલે જેમનો જોટો જડે એમ નથી, વિદ્વાન વ્યક્તિત્વ અને નક્ષિત પ્રમાણિકતા અને ગરીબોના બેલી, ગરીબો માટે ગમે તે ઘડીએ ગમે તે જગ્યાએ દોડી જતા. આપણે એમને એક રાજ્યસભાના ઉત્તમ સાંસદ જોવા મળત આપણને, અને અભૂતપૂર્વ રીતે એમના જ્ઞાનનો આપણને લાભો મળત એ ગુજરાત વતી આપણે ગુમાવ્યો છે, આ દેશે ગુમાવ્યો છે. મને કહેતા એટલું બધું દુઃખ થાય છે કે એમનું પરિવાર આ કેવી રીતે સહન કરી શકશે, કારણ કે હજુ હમણાં આપણી વચ્ચે હતા, ફોર્મ ભરવા આવ્યા ત્યારે મને મળવા આવ્યા હતા, મતદાન વખતે મળ્યા છે,
અને હજુ હમણાં સંસદ સભ્ય બન્યા માનનીય મોદીજી